જય સ્વામિનારાયણ બાળ મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 4.1ની થિયરી ભણીએ, હવે આપણે 4.1 સ્વાધ્યાય જોશું. તો જોઈએ બાળ મિત્રો, 4.1 પહેલી રકમ, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી કૌંસમાં બે ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. ફરીથી બાળમિત્રો, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. તો પેનની કિંમત કરતાં નોટબુકની કિંમત બાળમિત્રો કેવી છે? બમણી, એટલે કે બે ગણી. ઉદાહરણ તરીકે પેનની કિંમત 5 હોય તો નોટબુકની કિંમત 10 થાય છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો નોટબુકની કિંમત x ધારવાની છે, કારણ આપણે જાણતા નથી, તથા પેનની કિંમત y લો, આપણને આપેલું છે બાળમિત્રો. તો તેથી આપણે લખી શકીએ અહીં નોટબુકની કિંમત બરાબર x જે આપેલી છે, અને પેનની કિંમત બરાબર y. હવે બાળમિત્રો, આ વાક્ય છે, એવું લાગે તો એ વાક્યને અહીંયા લખી કાઢવાનું. કયું વાક્ય? ઇન્વર્ટેડ કોમામાં જે આ વાક્ય આપેલું છે એ વાક્ય અહીંયા લખવાનું કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. એ વાક્ય અહીંયા લખી દેવાનું. હવે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં કેવી છે? બમણી છે. તો એક બાજુ નોટબુકની કિંમત, એટલે કે નોટબુકની કિંમત એટલે કે x વચ્ચે બરાબર, બીજી બાજુ પેનની કિંમત એટલે કે y. હવે ખાસ ધ્યાન આપજો, કોઈ પણ સંખ્યા, કોઈ પણ આવું વાક્ય હોય બાળમિત્રો, ત્યારે જે કંઈ બે સંકેત ધારેલા હોય એને બરાબરની બંને સાઈડ લખી કાઢવાના. ત્યાર પછી હવે બમણી કરવાની છે, તો ખાસ ધ્યાન રાખજો કે y સાથે ગુણાકારમાં 2 આવશે. જો x સાથે ગુણાકારમાં 2 લખશો તો xની કિંમત બમણી નહીં થાય, એ ખાસ ધ્યાન રાખજો, 2x થશે. પરંતુ અહીંયા જો y સાથે ગુણાકારમાં 2 મૂકશો એટલે કે yની કિંમત બમણી થઈ, અને એટલી કિંમત કોની છે? xની. એટલે આપણે અહીંયા વાક્યનું સમાધાન કરી શકીએ કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં કેવી છે બાળમિત્રો? બમણી છે. તો એ અહીંયા વાક્ય લખી અને x બરાબર 2y, તેથી દ્વિચલ સુરેખ સમીકરણ x માઇનસ 2y બરાબર 0, કારણ 2yને ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ છે, તો ડાબી બાજુ જાય તો માઇનસ, બરાબર 0. તો એ થઈ ગયો બાળમિત્રો 4.1નો પહેલો દાખલો, જે તમે જોઈ શકો છો. જો આમાં ખ્યાલ ના આવ્યો હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો. હવે આગળ જોયો બાળમિત્રો બીજો દાખલો, રકમમાં ખાસ ધ્યાન આપજો બાળમિત્રો. નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને x પ્લસ by પ્લસ c બરાબર 0 તરીકે દર્શાવો, અને દરેક કિસ્સામાં a b cની કિંમત શોધો. ખૂબ જ સરળ અને સિમ્પલ પ્રકારનો બાળમિત્રો દાખલો છે, એકવારમાં આવડી જશે. કઈ રીતે? ખાસ ધ્યાન આપજો કે આ પહેલી રકમ છે, બીજાની પહેલી રકમ, 2x પ્લસ 3y બરાબર 9.3, 5ની ઉપર 12, ઉપર 5ની ઉપર જે લાઈન કરેલી છે એને 12 વંચાય. શું વંચાય બાળમિત્રો? 12, એટલે 9.35ની ઉપર 12. હવે આપણું વ્યાપક સ્વરૂપ એવું કહે છે, જે અહીંયા આપેલું છે વ્યાપક સ્વરૂપ, તો એનો મતલબ આ અચળ પદ છે એને કઈ બાજુ લઈ જવું પડે? ડાબી બાજુ. તો 2x પ્લસ 3y માઇનસ 9.35 ઉપર 12 બરાબર 0. હવે આની સાથે સરખાવો તો જુઓ બાળમિત્રો, અહીંયા a છે તો અહીંયા 2 છે, એનો મતલબ a બરાબર 2. બીવાય છે, અહીંયા 3y છે તો b બરાબર 3. અહીંયા અચળ પદ c છે, અહીંયા અચળ પદ માઇનસ 9.35 ઉપર 12, તો c બરાબર માઇનસ 9.35 ઉપર 12. તો એ થયો બાળમિત્રો પહેલો દાખલો, આપણે a b c મેળવવાના. બીજો દાખલો જોવો બાળમિત્રો, x માઇનસ yના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0. તો અહીંયા પ્રામાણિક સ્વરૂપ સાથે સરખાવીએ તો એક સારે સહગુણક 1 છે, અહીંયા એક સારે a છે, તો a બરાબર કેટલા આવશે? 1. a બરાબર 1.
અહીંયા પ્લસ બી વાય છે, અહીંયા માઇનસ પાંચ વાયના છેદમાં પાંચ છે, એનો મતલબ બી બરાબર માઇનસ એકના છેદમાં પાંચ વાય, તો એમનો એમ જ રહેશે બાળમિત્રો. ત્યાર પછી અહીંયા માઇનસ દસ છે તો સી બરાબર કેટલા થાય, માઇનસ દસ. તો આ થયો બાળમિત્રો બીજાનો પહેલો બીજો દાખલો. આગળ ત્રીજો દાખલો જોઈએ હવે. ચલો ત્રીજો દાખલો બાળમિત્રો જોઈએ, એ પણ સરળ છે. માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર છ, હવે છ જમણી બાજુ છે, ડાબી બાજુ લાવો એટલે માઇનસ છ બરાબર ઝીરો. હવે જાતે તમે લખી શકો એ બી ને સી, એ બરાબર માઇનસ બે, બી બરાબર ત્રણ. પ્લસ ત્રણ લખવાની જરૂર નથી, આપણે પ્લસ હોય તો પ્લસ કરતા નથી, માઇનસ હોય તો માઇનસ દર્શાવવા પડે. સી બરાબર માઇનસ છ. એવી રીતે ચોથો દાખલો બાળમિત્રો, એક્સ બરાબર થ્રી વાય, તો એનો મતલબ થાય એક્સ માઇનસ થ્રી વાય, કારણ થ્રી વાય ડાબી બાજુ આવે એટલે માઇનસ થ્રી વાય પ્લસ ઝીરો. ઝીરો એટલા માટે લખું કે વ્યાપક સમીકરણ સાથે સરખાવું હોય એટલા માટે બરાબર ઝીરો. તો અહીંયા તમે સ્વાભાવિક જોઈ શકો કે એ બરાબર એક આવશે, બી બરાબર માઇનસ ત્રણ, અને સી બરાબર કંઈ નથી. જો ઝીરો ન લખો તો એ ખ્યાલ આવવો જોઈએ કે અચળપદ નથી, તો સી બરાબર ઝીરો. એવી રીતે બાળમિત્રો પાંચમો દાખલો જોઈએ. ટુ એક્સ બરાબર માઇનસ પાંચ વાય, ટુ એક્સ બરાબર માઇનસ પાંચ વાય, તો માઇનસ પાંચ વાય ડાબી બાજુ આવે એટલે પ્લસ પાંચ વાય, સી અચળપદ નથી એટલે ઝીરો બરાબર ઝીરો. એ બરાબર બી આવશે, બી બરાબર પાંચ, સી બરાબર ઝીરો. આવી જ રીતે બાળમિત્રો છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠા દાખલામાં થ્રી એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો, અહીંયા ચલ વાયવાળું પદ નથી, તો એને આપણે આમ લખી શકીએ કે થ્રી એક્સ પ્લસ ઝીરો વાય પ્લસ ટુ બરાબર ઝીરો. તો એ બરાબર ત્રણ, બી બરાબર ઝીરો, કારણ પદ જ નથી. આ લખો નહીં ને સીધું બી બરાબર ઝીરો દર્શાવો તો પણ ચાલે, પરંતુ ખ્યાલ આવવો જોઈએ, અને સી બરાબર બે. એવી રીતે બાળકો સાતમો દાખલો, અહીં એક્સ ચલવાળું પદ નથી એટલે કે એ બરાબર ઝીરો, વાય આપ્યો છે એટલે કે બી બરાબર એક, કારણ અહીંયા એક ગુણાકારમાં છે, અને સી બરાબર માઇનસ બે જે આપેલા છે. છતાં ખ્યાલ ના આવે બાળમિત્રો મારો સંપર્ક કરો. આઠમો દાખલો, અહીંયા ચાર પોઈન્ટ એક પૂર્ણ થશે. તો જોઈએ કે પાંચ બરાબર ટુ એક્સ, પાંચને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે વ્યવસ્થિત ગોઠવીએ, પાંચ જમણી બાજુ જાય એટલે માઇનસ થાય, એટલે ટુ એક્સ માઇનસ પાંચ થાય, ડાબી બાજુ ઝીરો વધે. વ્યવસ્થિત ગોઠવીએ બાળમિત્રો એટલે ટુ એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો, વાયવાળું પદ નથી એટલે એની સાથે ગુણાકારમાં કેટલા મૂક્યા આપણે, ઝીરો મૂક્યા. તેથી સરળતાથી લખી શકે. હવે ટુ એક્સ બરાબર પાંચ લખો કે પાંચ બરાબર ટુ એક્સ, સમીકરણ વ્યવસ્થિત પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું. તો એ બરાબર જોઈ શકો, બી બરાબર અને સી બરાબર. તો આ થયું બાળમિત્રો ચાર પોઈન્ટ એકનો પહેલો અને બીજો દાખલો. બીજામાં આઠ દાખલા હતા, અહીંયા ચાર પોઈન્ટ એક પૂર્ણ થાય છે. જો કોઈ બાળમિત્રોને ખ્યાલ ન આવ્યો હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો, પ્રેક્ટિસ કરજો, ઉદાહરણના દાખલા ગણજો. અસ્તુ, જય સ્વામિનારાયણ.